रुझान जी, अर्थतंत्र दिशाहीन छे ने बजारों में सुस्ती छे। आ वायकानु खंडन देशना नाणामंत्री निर्मला सीतारामन करी रह्या छे। आ खुलासो करवो पड्यो छे केम के चारे तरफथी जे वातो उठी छे ए वातो कोई सारा अंसार आपती नथी, छता पण अर्थतंत्र नी हालत माटे एक महिला औद्योगिक साहसिक तरीके કે નીતિ આયોગનો ઉપાધ્યક્ષ થતા હોય 70 વર્ષમાં ક્યારે આવી ખરાબ હાલત નથી, અને પછી 24 કલાકમાં ફેરવી નાખી વાત અલગ છે, શું કેવું છે આપનું? આ જે અર્થ એક સમતુક સ્લોડાઉન આવ્યું નથી એ કહી દો, થોડા ટાઈમથી થઈ ગયા છે। અમારા જેવા લોકો, મારા કરતાં બી વધારે ઇકોનોમિસ્ટ લોકો બોલતા હતા, એ બતાવવામાં આવતા હતા કે શું કહેવાય કે જેમ કે ગ્રોથ ફેક્ટર્સ બતાવવામાં આવતા હતા કે આટલી ઇન્ડસ્ટ્રીઝ ડાઉન જઈ રહી છે, એક બે ઇન્ડસ્ટ્રી વધી છે, બે ત્રણ ઇન્ડસ્ટ્રીઓ વધી છે, બાકી બધી ડાઉન ગઈ છે, ગ્રોથ ફેક્ટરમાં માઇનસ ગઈ છે। તો એ લોકો સમજતા હતા નહીં, ને બધા વોટ્સએપ મેસેજ ફેરવતા હતા। ખાસ મારે વર્ડ યુઝ કર્યો છે કારણ કે હું અત્યારે કોમન મેનની લેંગ્વેજની વાત કરીશ, હું ઇકોનોમિસ્ટની વાત નહીં કરું, આમે હું છું બી નહીં, પણ એવા એક બે એવા પણ મોટા મોટા વર્ડ્સ નહીં ફેંકું, હું નાના કોમન મેનના વર્ડ્સ નાખીશ સિમ્પલ। કે લોકો વાત કરતા કે ટાઈપ ઓફ બિઝનેસીસ ચેન્જ, જાણે કે એક્ઝામ્પલ હતું કે ભાઈ કહેતા હતા કે ભાઈ ઓટો ઇન્ડસ્ટ્રીમાં ગાડીઓ ઓછી ખરીદાય છે, તો કંઈક બે ત્રણ મોંઘી ગાડીને એક્ઝામ્પલ આપી દેવાય, પણ એ લોકો એ નથી જોતા કે કમર્શિયલ પોસ્ટલ વ્હીકલ ચલો ઓછા લેવાય, પણ તમે કમર્શિયલ વ્હીકલો બી ઓછા લેવાય, એનો પછી કે લોકો ટેક્સીઓમાં ફરે છે, લોકો પેલા માસ ટ્રાન્ઝિટમાં ફરે છે, અને એટલે થિંગ્સ હેવ ચેન્જ બટ ઇકોનોમી હેઝ નોટ ગોન ડાઉન, આવા બધા એક્ઝામ્પલો લેવામાં આવતા હતા। જ્યારે કહી કહીને લોકો જે 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 રિયલી બુદ્ધિશાળી હતા કહેતા હતા, તો એ લોકોને પાકિસ્તાન મોકલી દેવામાં આવતા હતા કે ઘણી વાર કે તમે પાકિસ્તાન ચાલી જાઓ ભાઈ। અરે ભાઈ, અમે ઇન્ડિયન છીએ, વી આર પ્રાઉડ ટુ બી ઇન્ડિયન, અને એટલે આપણા ઇન્ડિયન નાગરિકો માટે જ કહેવામાં આવતું હતું કે ભાઈ આટલા રીઝન્સ છે। આજે નિર્મલાજીએ જે બી એક મને બહુ આઘાતજનક લાગુ, એમને એવું કહ્યું કે આ ડોલરની વોલેટિલિટી, આ માર્કેટની વોલેટિલિટી એટલા માટે છે કારણ કે યુએસએ અને ચાઇનાના જે ટ્રેડ વોર ચાલે છે। મારા જે હજી બી માણસ કોમન સેન્સમાં બેઠું હશે ને, કોમન સેન્સમાં એ પહેલા જ કહેશે કે અગર ઇન્ડિયા એટલે ટ્રેડ વોરમાં શું છે કે ભાઈ ચાઇનાના ગુડ્સ હવે વધારે ડોલર વધારે ડ્યુટી આપવી પડે છે, દેટ ઇઝ ટ્રેડ વોર, કારણ કે પેલા લોકોએ ચાઇના બી એની પાસે વધારે ડ્યુટી લે છે, એટલે ટ્રમ્પ ભાઈ કહે છે કે ભાઈ આ ના ચાલે, તમે ડ્યુટી ઓછી કરો, પણ એ લોકો નથી કરતા, એટલે બંને ટ્રેડ વોરમાં કર્યા છે। તો આપણા ઇન્ડિયન્સ માટે ફાયદો છે કે આપણે અંદર ઘૂસબેઠ કરી શકીએ છીએ, જે ચાઇના અમેરિકામાં ઘૂસબેઠ કર્યું, તો તમે ચાઇનામાં જ્યારે અમેરિકા લોકો ગયા હશો તો 80% ચીજો તમને ચાઇનીઝ દેખાતી હતી અમેરિકામાં બી, તો હવે ઇન્ડિયા ઘૂસબેઠ કરી શકે છે, એ લોકોની પોલિસીઝ સારી કરીને આવે, ડેટ ઇઝ વાય આઈ એમ યુઝિંગ ધ વર્ડ, બટ અનફોર્ચ્યુનેટલી ઇન્ડિયા એમાં જાગ્યું નહીં, ઇન્ડિયામાં જાગ્યું નહીં, અને જેટલું કરતા હતા ઇમ્પોર્ટ એમાં ટ્રેડ વોર, ઓબ્વિયસલી ટ્રમ્પ તો કહેશે કે તો બધા જોડે કરીશ તો ઇન્ડિયાને કેમ છોડું, તે ઇન્ડિયામાં બી ચાલુ કર્યું, એટલે આપણે આપણી જે બિઝનેસ સેન્સ માત્ર અમેરિકાની પોલિસીના કારણે જ રુજાનજી આગળ બીજા આપું છું એક્ઝામ્પલ્સ, આ તો નિર્મલાજીએ કીધું એટલે મેં એક બે સ્ટેટમેન્ટ્સ આપ્યા મેં તમને, કારણ કે નથી ફાઇનાન્સ મિનિસ્ટર ટેલિંગ ધીસ ઇઝ નોટ ડન, કોઈ બીજું બોલે નું શું ઓકે ડન છે કે બિચારાને બિચારાને ખબર નહીં હશે, પણ ફાઇનાન્સ મિનિસ્ટર જે 10 રીઝન આપ્યા એમાંથી તમે એક આ રીઝન આપો જે એકચ્યુઅલી આપણે એને ફાયદામાં લઈ શકીએ, ને કે એ લોકોની ટ્રેડ વોરને લીધે આપણે અગર ફાયદો થતો આપણે મિસ કર્યું છે। મારે અત્યારે અંડરલાઈન એ કરવાનું છે કે એઝ ઇન્ડિયા વી હેવ મિસ્ડ ઇટ બીકોઝ ફોર વોટ એવર પોલિસીઝ વી હેવ, એટલે વાંધો નહીં, હજી બી તમે જાગો, અને આ હું નહીં કોઈ બી બિઝનેસમેનને કહેશો જેને થોડું બી સમજ પડતી હોય, આની જાગે તો હજુ કંટ્રોલમાં આવે એવું લાગે છે એકદમ બીજી ઇકોનોમી ને સામે આપણી ઇકોનોમી બેટર છે, ના હું તમને એક્ઝામ્પલ આપવા માંગુ છું કે ખોટા ડેટા છે, ખોટા ડેટા છે। હવે તમે ચાઇના સામે કરશો તો એગ્રી વિથ્યુ, કારણ કે ચાઇના આપણાથી નીચે ડાઉન છે, ઇઝ ધેર રાઈટ, પણ અગર એ સામે અત્યારે સામે તમે ઇથોપિયા લેશો, મેં થોડા દિવસ પહેલા જ વાંચ્યું હતું કે ઇથોપિયાની ઇકોનોમી ફાસ્ટેસ્ટ ગ્રોઈંગ છે કારણ કે નાની જગ્યા છે, લેટ અસ ઓલસો એક્સેપ્ટ ધેટ, હું એમ નથી કહેવા માંગતી, પણ એ કારણ કે નાની જગ્યા છે, તેની ઇકોનોમી એટલી ડાઉન છે કે પ્લસ જ જાય માઇનસ ના જાય જે રીતે અત્યારે એના જે બી બિઝનેસ એ ચાલે છે। એટલે કમિંગ બેક ટુ ધેટ પોઈન્ટ કે યુએસએમાં તો અત્યારે ગણી શકે કારણ કે ઓબ્વિયસલી ટ્રેડ વોર એ બધા સાથે કરીને બેઠું છે, પણ તો બી એક વાત કહી દઉં, લેટ અસ એક્સેપ્ટ ધેટ કે યુએસએમાં જે ફેક્ટ છે કે ત્યાં ઇન્ડિયન્સોને જોબ નથી મળતા અને ઘણા ઇન્ડિયન્સો પાછા આવી રહ્યા છે, એ બી એક સત્ય છે, એટલે લેટ અસ નોટ ફરગેટ ધેટ કે યુએસએની ઇકોનોમી ને તો એ તો અબજો ડોલર ઇકોનોમી છે, એટલે ઓબ્વિયસલી પ્લસ માઇનસ તો થવાની જ હતી, ને ધેર રેડી ફોર ઇટ, પણ કમિંગ બેક ટુ આપણે ઇન્ડિયાની જે વાત કરીએ છીએ, એટલે ઇટ ઇઝ વેરી નેચરલ, હવે અત્યારે જ ઇમ્પુટ હશે, અને સૌથી બેસ્ટ વાત આ કાલે જ આઈ થિંક નીતિ આયોગ કે કોઈક ના ચેરમેન જ કહ્યું છે, ગવર્મેન્ટ પર્સન જ કીધું છે કે બીકોઝ જીએસટી કલેક્શન ઓછું થયું આપણે, બીકોઝ ધેટ ઇઝ વાય વી આર સફરિંગ, આનું પછી તમને નેક્સ્ટમાં સમજાવીશ।